કરી ભારત આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના છોટુ વસાવાએ કરી છે. હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરવામાં આવશે. હાલમાં છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે, ત્યારે છોટુ વસાવાએ આ નવા સંગઠનની જાહેરાત કરી છે. ભારત આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના કરવામાં આવી. ઓનલાઈન પર સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે. ભરત, છોટુ વસાવાએ નવા સંગઠનની આ જાહેરાત કરી છે, કોણ કોણ હશે, શું વિગતો? ચોક્કસથી જણાવ્યું તો હજુ સુધી હોદ્દેદારોની નિમણૂક નથી થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક છોટુ વસાવા આ વખતે લડી લેવાના મૂળમાં છે. કેમ કે ચૈતર વસાવા તેમનો જ એક અંગ છે અને તે અત્યારે ડેડિયાપાડામાંથી ધારાસભ્ય છે અને ત્યારબાદ લોકસભામાં ઉમેદવારી કરી રહ્યા છે. અને મનસુખ વસાવાએ તેમની સાથે ઘણી વખત સામસામે વાકયુદ્ધ થયું છે, ત્યારે આ વખતે ફરી એકવાર બીટીવી બાદ હવે એક વખત ભારત આદિવાસી સેનાના નામના સંગઠનની સ્થાપના છોટુભાઈ વસાવાએ કરી છે અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે આ સ્થાપના કરી હોવાનું જણાઈ રહ્યું છે. જી બિલકુલ, આભાર ભરત, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનો જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે. સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાને એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે. અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે. હવે શહેર છે.